હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું જો આજના આ વિડીયોમાં. આજે આપણે મગફળીમાં આપણે 2 દિવસ પહેલાં દવાનો છંટકાવ કરેલ છે અને આજે આપણે જોઈએ કે દવાનું આપણે કેવું રિઝલ્ટ મળ્યું. આમ તો ફૂગનાશકનું તો આપણે દર વખત છાંટતા જ હોઈ, એનું તો રિઝલ્ટ પરાક્ષર દવાનું સારું જ છે. અને આ વખતે આપણે નવી દવા ટ્રાય કરી હતી ઈયળની, એની જોઈએ કે આપણે હવે કેવું કશે રિઝલ્ટ. તો એમાં આપણે નવો કોર દેખાય છે અને હવે જો આપણે આ કોટ નવો ખાધેલ નથી, ટૂંકમાં 2 દિવસ પહેલાં જે ખાતો હોય જ છે, 2 દિવસ પછીનો કોટ જે કંઈ ખાતર છે ને, અને એક જ જગ્યાએ પણ એ પણ દેખાય છે મરેલ. જો તમે જોઈ શકો, મરી ગઈ છે. અને આપણે ખાતર પણ નાખ્યું હતું 052-37, એમાં પણ જ આ ફૂલ ને પાછા નવા હાડા વિખર્યા છે, નવા હુયા પણ હજી ફૂટીએ. અને હજી આપણે મગફળીને સમય છે 2 મહિનાનો, એટલે હજી નવો માલ આપણે થાય. એટલે અત્યારે જે કોઈ મિત્રોને હજી દવા બાકી હોય, એટલે જે કંઈ પૂરતી જે દવા છાંટવાની હોય છાંટી દે, ટૂંકમાં હજી મગફળીમાં વિકાસ પણ સારો થાય અને હુયા પણ સારા ફૂટીએ. અને હજી પણ એમાં જે ડેડવા થાય એ બધા ભરાવદાર થઈ શકે. ટૂંકમાં હજી કંઈ આપણે મગફળીમાં વયું નથી ગયું. ટૂંકમાં આમ જોઈએ ને તો અડધી અવસ્થાએ મગફળી આવી, ટૂંકમાં હજી અડધી અવસ્થા મગફળીની બાકી છે. એટલે હજી આ ફૂલો કઢીએ અને એમાં જે હુયા બેસીએ એમાં હજી આપણે દેડવા થઈ જશે. અને જો આપણે દવાની વાત કરીને તો ઈળ માટે જો આપણે પ્રસન્ન દવા છાંટેલી હતી કોરોમંડલની, અને આ દવા આપણે આ જ વરાહમાં બનેલી છે. જો તમે તારીખ પણ જોઈ શકો, 17 જૂન 2024 રોજ જ આ બનેલ છે. અને 16 જૂન 2024 આની એક્સપાયરી છે. ટૂંકમાં આનું પેકિંગ 17 જૂન 2024 જ બનેલું છે. અને અવારના વરાહમાં જ આ દવા ટૂંકમાં 11 જૂન મહિનામાં જ આનું લોન્ચિંગ કરેલ છે. અને એગ્રાવાળા અહીં તો કીધું કે આનું રિઝલ્ટ સારું છે. અને આપણે પણ ખુદ ટ્રાય પણ કરી કે લીલી ઈડ તો સાફ કરી નાખીએ. હજી 2 દિવસ જ થયા, સમજો તો 4-5 દિવસ સુધી હજી કે ધીરે ધીરે ઈડ મરશે. અને આનું 15-20 દિવસનું રિઝલ્ટ છે. હવે જોઈએ આગળ કેટલા દી રિઝલ્ટ મળે. અત્યારે તો રિઝલ્ટ સારું દેખાય, 2 દિવસ જ થયા હજી તો. અને આમાં આ દવામાં બધી ઈડ આવી જાય છે, લીલી, કાબરી, લશ્કરી. ટૂંકમાં એ તો કાબરીને એ તો અત્યારે કંઈ દેખાતી નથી મગફળીમાં, જ્યાં લીલીનો અટેક વધારે હતો વરસાદ પછી. અને અમુક મિત્રો કહેતા હોય કે આપણે ફૂલ વરસાદ આવી ગયો એટલે હવે ઈડ આપણે મગફળીમાં આવે નહીં, પણ એ વાત ખોટી છે. ગમે એટલો વરસાદ વરસે પણ મગફળીમાંથી ઈડ જતી નથી, એ તમે દવા છાંટો તો જ જાય. હા, અમુક મિત્રોને ડેમને કાંઠે હોય અને સેલ આવી ગઈ હોય અને ખેતર હાવ ડૂબ બેદી પાણીમાં રહ્યા હોય તો એ મિત્રોને ઈડ ના પણ હોય. બાકી વરસાદથી ઈડ કંઈ ફેર પડ્યો નથી ઈયળમાં. જો આમાં ક્યાંક પણ કાબરી પણ ઈર દેખાય છે અને આ ઈરે ઘાયલ આપણે કરી નાખી છે. અને જોઈએ કાબરીમાં પણ લગભગ તો રિઝલ્ટ સારું જ મળશે. અત્યારે ઘાયલ થઈ ગઈ છે જો આ ઈર, માલબલતી કે નથી. એટલે મગફળીમાં જે કોઈ મિત્રોએ દવાનો રાઉન્ડ ના કર્યો હોય એટલે ઈયળનો પણ ખાસ રાઉન્ડ લઈ લઈએ. ઈડ આમ કહેતા હોય કે ભાઈ વરસાદ આવી ગયો એટલે ઈર નહીં હોય, પણ એવું નથી. ઈર આપણે મગફળીમાં છે જ, તડકો અને ઠાર આવે એટલે ઈયળની સંભાવના રહેતી જ હોય. એટલે માટે ઈયળનો અને ફૂગનાશકનો રાઉન્ડ લઈ લેવો, એટલે ફૂગ ઠાર આવે એટલે ફૂગનું પ્રમાણ પણ વધે. અને આપણે જો આ મગફળીમાં આપણે 2 દિવસ થયા દવા છાંટી છે અને અત્યારે કોર ને ફૂલ ને સારું દેખાય છે. અને આપણે આમાં રોકવાની કે કંઈ દવા છાંટેલ નથી. અને અત્યારે મગફળીમાં જો વધારે વરસાદ થયો હોય અને જેને બહુ વધારે ખેતરમાં પાણી ભરાણું હોય એને લીલા
છોડ પણ સુકાતા હે, એને ટૂંકમાં પાણી લાગી ગયું. અરે આ ખેતરમાં નથી, બીજું એક ખેતર હે એમાં અમુક લીલા છોડવા સુકાઈ છે, પણ એની કોઈ ખાસ દવા નથી. અમુક છોડ જો થોડો ઘણો ડેમેજ થયો એ પાછો લીલો થઈ જશે, અને જે સુકાવાના હે એ સુકાઈ જશે. એટલે કોક કોક છોડ સુકાતો એમાં કોઈ ટ્રીટમેન્ટ દવા કરવી નહીં. તમે બાકી એગ્રાવાળા પાસે જઈને જાઓ તો એ દવા આપવાના જ છે. એમાં સારું એવું કંપનીનું તમે ફૂગનાશક છાંટી દો તો થોડો ઘણો ફાયદો થાય છે. બાકી જે સુકાવાના હોય એ સુકાઈ જ જાય. ટૂંકમાં લીલો સુકારો હોય, આપણે કેમ અમુક કપાસમાં ને બકાલામાં પાણી લાગી ગયું એ છોડો સુકાઈ જતો, એટલે એમ અત્યારે વધારે વરસાદ આવ્યો એટલે મગફળીમાં પણ પાણી લાગી ગયું વધારે, એટલે અમુક છોટા સુકાઈ જાય છે. અને બસ જો આજના વિડીયોમાં આટલું, અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બસ જો ધન્યવાદ.